હિંમતનગરના સંજીવની હોસ્પિટલમાં નવજાત બાળકીને મૂકી ગયેલાની સંજીવની બની હિંમતનગર બી ડિવિઝન પોલીસ અને બાળકીને કરાવવાની સર્જરીનો તમામ ખર્ચ આપવાની વાત કરી બાળકીના વાલી બન્યા બી ડિવિઝનના PSI. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરની એક હોસ્પિટલમાં એક સપ્તાહ અગાઉ એક નવજાત બાળકને જન્મ બાદ તુરત જ મૂકીને તેના માતા અને પિતા જતા રહ્યા હતા. બાળકને શહેરની સંજીવની હોસ્પિટલમાં સારવાર અર્થે મૂકીને જતા રહ્યા બાદ નાજુક સ્થિતિના બાળકની સારવાર માટે તેના માતા પિતાને હોસ્પિટલનો સ્ટાફ શોધતું રહ્યું અને આખરે ડોક્ટર પણ પોલીસ મથકે તેની ફરિયાદ કરવા પહોંચ્યા હતા. જો કે ત્યાં ફરિયાદ લેવાના બદલે પોલીસે બાળકને વાલી તરીકેની જવાબદારી સ્વીકારી લીધી અને ફરિયાદ પછી પહેલા સારવાર આપી જીવ બચાવવાની કાર્યવાહી પોલીસે હાથ ધરી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પોલીસ મથકે પહોંચેલા બાળરોગ હોસ્પિટલના તબીબે હિંમતનગર બી ડિવિઝન પોલીસનો સંપર્ક કર્યો હતો અને બાળકને બીમારી હતી જે માટે સર્જરી કરવી જરૂરી હતી જે અંગે PSIને જણાવી હતી, જેને લઈને બાળકના પરિવારજને કે વાલીની જરૂર હતી. તે વાતને લઈને પોલીસે પણ વિચારવાની રાહ જોયા વગર PSI બાળકની વાલી બની ગયા અને દત્તક લઈને તમામ ખર્ચ કરવાની તબીબને કહી દીધું હતું. તારીખ 29/8/2019 રોજ એક બાળકનો જન્મ થયેલો મમતા હોસ્પિટલમાં, ત્યાં શ્વાસમાં તકલીફ હોઈ અને સંજીવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલું. ત્યારબાદ તકલીફ વધતા બાળકને વેન્ટિલેટર મશીન પર રાખવામાં આવેલું. બાળકના વાલી વારસ બાળકને દાખલ કરાવી બધી માહિતી લખાવી ત્યાંથી ચાલ્યા ગયેલ છે. આ દિન સુધી એ લોકો અહીંયા ફરીથી હોસ્પિટલમાં મળવા માટે આવેલ નથી. બાળક એકલું હોય અહીંયા કોઈ ના આવતા અમે લોકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ત્યાંથી PSI સાહેબે અમને પૂરો સાથ સહકાર આપેલ છે. એમણે એવું આશ્વાસન આપેલું કે બાળક જ્યાં સુધી સારવાર શક્ય છે બધી વસ્તુ તમે કરો અને બાળકના વાલીને શોધવાનો અમે પૂરો પ્રયત્ન કરીએ છીએ. અત્યારે હાલ બાળકની પરિસ્થિતિ વેન્ટિલેટર ઉપર છે. એની તકલીફમાં બાળક જન્મ સમયે રડ્યું નથી તથા એને જન્મજાત ખોળકાપણ જે કે ટ્રેકિયોઇસોફેગિયલ ફિસ્ટુલા કહેવાય, જેમાં શ્વાસનાળી અને અંધળીને વચ્ચે જોડતો એક માર્ગ છે, જેને માટે એને સર્જરીની જરૂર છે. બાળક PSI સાહેબે કીધું છે એ પ્રમાણે બાળકને અમદાવાદ સિવિલ અમે શિફ્ટ કરાવી રહ્યા છીએ. સર્જરીને તથા પોસ્ટ ઓપરેટિવ બધી જ વસ્તુની સારસંભાળ PSI સાહેબ જાતે રાખવાના છે. કેટલો ખર્ચો થશે, શા માટે ઓપરેશન, વાલી કોણ? બાળકના વાલી પોલીસ સ્ટેશનમાં PSI સાહેબ ખુદ બાળકના વાલી બન્યા છે અને એના માટે અંદાજે 1.5 લાખ જેટલો ખર્ચો બાળકના ઓપરેશન માટે થતો હોય છે. એ PSI સાહેબ પોતે કરવાના છે. જ્યારે બાળકને સંજીવની હોસ્પિટલમાં મૂકવામાં આવ્યું ત્યારે સંજીવની હોસ્પિટલમાં એના પિતા કે અવાતા પિતા અને એની સાથે એક માણસ એ ત્યાં આવ્યા અને એ લોકોએ ત્યાં એને એડમિટ પણ કરી દીધું, એના મોબાઈલ નંબરને નામ પણ આપ્યું. ત્યાં પછી ખબર પડી, ડૉક્ટરે એક દિવસ બે દિવસ રાહ જોઈ, પછી ડૉક્ટરે નંબરના કોન્ટેક કર્યો તો મોબાઈલ નંબર સ્વિચ ઓફ આવ્યા. પછી ડૉક્ટરે પોલીસનો કોન્ટેક કર્યો કે સર કે અમારે ત્યાં એક આવું બનાવ બન્યો છે કે મમતા હોસ્પિટલમાં એક લેડીઝની ડિલિવરી થઈ હતી, પછી એ બાળકની ક્રિટિકલ સિચ્યુએશનના લીધે એને અહીંયા એડમિટ કરવા માટે આવ્યા હતા, પણ આયા પછી એ લોકો ફરીવાર એને જોવા માટે આવ્યા નથી. એટલે પછી અમે અમારી રીતે તપાસ કરી તો ખબર પડી કે એ લોકો રાજસ્થાન રાજ્યના છે. પછી એમનો કોન્ટેક કર્યો પણ એ પણ અત્યારે હાલ પોસિબલ નહોતું થયું. પણ મહત્ત્વનું એ હતું કે અત્યારે હાલ ડૉક્ટરના વાલી તરીકે અથવા ડૉક્ટરને આ છોકરાના વાલી તરીકે સાચવે કોણ, તો ડૉક્ટરની સાથે અમે ડિસ્કશન કર્યું તો ડૉક્ટરની પોતાની જે પટેલ સાહેબ છે ડૉક્ટર એમની ટીમ, એમને અમે લોકોએ કીધું કે ભાઈ આના વાલી તરીકે અમે પોતે એપિયર થયેલ છે. અમારા પોલીસ અધિક્ષક શ્રી મંડલિક સાહેબ સાથે અમે આ બાબતે ચર્ચા કરી તો એમને પણ કીધું કે ડૉક્ટરને કહી દો કે ભાઈ આના માટે કોઈ પણ આર્થિક અથવા કોઈ પણ જરૂર હોય તો એના માટે સાબરકાંઠા પોલીસ તત્પર છે, અમે એના વાલી છે, તમે એ રીતે તૈયાર થાઓ અને એ રીતે જ એની ટ્રીટમેન્ટ કરાવો. એટલે ડૉક્ટરે કીધું કે આને એક સર્જરીની જરૂર પડશે જે જેના માટે એને એક વાલી ત્યાં જરૂરી છે. કીધું કંઈ વાંધો નહીં, અમે એના વાલી સાબરકાંઠા પોલીસ અને બી ડિવિઝન PSI એમના વાલી છે અને એ સર્જરી માટે અમે તૈયાર છે અને રિફર કરવા માટે પણ અમે તૈયાર છે. અત્યારે હાલ એ જે પિતા કહેવાતા પિતા અને જે એની માતા એને અહીંયા મૂકીને જતા રહ્યા છે તેમના વિરુદ્ધમાં IPC કલમ 370 મુજબ ગુનો પણ દાખલ કરવામાં આવેલ છે અને બાળકને બચાવવા માટે જે સર્જરી કરવામાં આવેલ છે એના માટે સાબરકાંઠા પોલીસ તૈયાર છે.
આ સર્જરી માટે બાળકને અમદાવાદ લઈ જવું પડે તેમ હતું અને તેના માટે ખર્ચો પણ વધુ થાય તેમ હતો, જેથી કડક હૃદયની પોલીસ પરિસ્થિતિ જોઈ ઢીલી થઈ ગઈ હતી અને માનવતા મૈકી ઉઠી હતી. હિંમતનગર સંજીવની હોસ્પિટલમાં સારવાર અર્થે નવજાત બાળકને મૂકી ગયા બાદ બાળકની સ્થિતિ નાજુક હોવાને લઈને કોઈ પરિવારજન કે વાલી નહીં તેને લઈને તબીબે બી ડિવિઝન તમામ તપાસ કરી હતી, પરંતુ સર્જરી જરૂર અને બાળકનું કોઈ નહીં જેને લઈને બાળકનું કંઈ પણ થઈ શકતું હતું, નિર્ણય લેવો જરૂરી હતો, જેથી તાત્કાલિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનના PSI PV ગોયલે જિલ્લા પોલીસ વડાને તમામ વાતથી વાકેફ કરતા તેમણે પણ પહેલા બાળકની જિંદગી બચાવવાની વાત કરી, તેના માટે જે કરવું પડે તે કરવાની પહેલ કરવાનું કહ્યું અને પછી તો માનવતાની મૈકી ઉઠી અને વાલી બની ગયા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના PSI. બાળકને અમદાવાદ સર્જરી માટે લઈ જવા સાથે તેનો થતો આર્થિક ખર્ચ પણ ઉઠાવવા માટે તૈયારી બતાવી દીધી અને તબીબે પણ સર્જરી કરવા માટેની કાર્યવાહી પણ હાથ ધરી, તો પોલીસે નવજાત બાળકને મૂકી જનાર સામે EPCO કલમ નંબર 370 મુજબ તબીબની ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આમ પોલીસને લોકો હંમેશા તીરસી નજરે જોવામાં આવતી હોય છે, પણ હકીકતમાં પોલીસ પણ માનવ જ હોય છે, એટલે માનવતા પોલીસ દેખાય અને નવજાત બાળકની સર્જરી માટે બની બી ડિવિઝન પોલીસ સંજીવની. લલિત ડામોર, ZSTV, હિંમતનગર.